હવે વાત કરીએ વર્લ્ડ કપની, તો ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચમાં ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની છે, પણ ક્રેઝ ઇન્ડિયાનો છે. ક્રિકેટનો મહોત્સવ એટલે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થઈ રહી છે. ગુરુવારે બપોરે 2 વાગે અમદાવાદના મોઢેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ રમાઈ રહી છે. તેવામાં દેશ વિદેશથી ક્રિકેટના ચાહકો મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા છે, ત્યારે ઇંગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક્સના ફેન સૌથી વધારે જોવા મળ્યા. ક્રિકેટ રસિયાઓએ આજે ક્રિકેટનો ખૂબ જ આનંદ પણ માણ્યો હતો. અમારી સાથે બીજા એક પ્રેક્ષક જોડાઈ ગયા છે, જે ખાસ કરીને આજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ જોવા આવ્યા છે, તેમનો ઉત્સાહ આપણે જાણીશું. કાકા, આપનું નામ જણાવો. મારું નામ અખિલેશ ગોર, હું અમદાવાદનો રહેવાસી છું, પણ મારો બાબો ન્યૂઝીલેન્ડ, એટલે 6 મહિના ન્યૂઝીલેન્ડ રહું છું, 6 મહિના અમદાવાદમાં રહું છું. તો ખાસ કરીને ન્યૂઝીલેન્ડમાં તમે રહો છો, તો આજે ન્યૂઝીલેન્ડની જ મેચ છે, તો આપ ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરશો કે ઇંગ્લેન્ડને? ચોક્કસ જરૂરથી ન્યૂઝીલેન્ડને, કારણ ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ વાળાએ બહુ પ્રયત્ન કરેલો વર્લ્ડ કપમાં, પણ ઇંગ્લેન્ડ બાજી મારી ગયેલું, ઇંગ્લેન્ડ જીતી ગયેલું, એટલે આ વર્ષે અમારી પહેલી ઈચ્છા એવી છે કે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ જીતે અને ન્યૂઝીલેન્ડ આજે ઇંગ્લેન્ડનો બદલો લે અને રિવોર્ડ કરે. એમ કે બધા ન્યૂઝીલેન્ડ રહો છો, તો ન્યૂઝીલેન્ડમાં બી આપ મેચ જોવા જતા હશો? ન્યૂઝીલેન્ડમાં મેં લાસ્ટ ટાઈમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ જોયેલી, અને પછી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની પણ મેચ જોઈ, અને ઓકલેન્ડમાં મેચ જોવા જઉં છું. તો આજે તમે આવ્યા છો મેચ જોવા, તો તમને ન્યૂઝીલેન્ડમાં કયા ખેલાડી બેસ્ટ છે? ચલો ન્યૂઝીલેન્ડ, ચલો ન્યૂઝીલેન્ડ ઇન્ડિયાની મેચ, તો તમે કોને સપોર્ટ કરો? ન્યૂઝીલેન્ડની તો ઓબ્વિયસલી માય કન્ટ્રી ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ, એટલે ભારત વતી. હા, એટલે તો ખરું. તમે આપ ન્યૂઝીલેન્ડ રહો છો, આપ પ્રોપર અમદાવાદના છો, અમદાવાદ ઘણી ન્યૂઝીલેન્ડમાં પણ 6 મહિના રહેતા હો છો, આવું કોઈ પ્રસંગ હોય ફેમિલી હોય તો અમદાવાદ આવી જતા હો છો, તમારું ભાઈ પણ અમદાવાદ છે, મતલબ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ મેચ છે, તો તમે સૌથી પહેલાં ઇન્ડિયન ટીમને સપોર્ટ? હા જી, જરૂરથી, કારણ ઇન્ડિયા મારું જન્મ કન્ટ્રી છે, અને મારો નો ડાઉટ વેપાર ધંધા માટે કે કામ માટે બિઝનેસ માટે આપણે ગયા હોઈએ, પણ એમ કે ભારતને પહેલો ભારત માતૃભૂમિ એ પહેલી ભૂમિ. તો અમારી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે હાલ સ્પેશિયલ મુંબઈથી આવ્યા છે, આજે અમદાવાદના છે, અમદાવાદના પ્રોપર છે, તો એમની પાસે જાણીશું કે કેવો ઉત્સાહ છે આપનો? સારો ઉત્સાહ છે, અમારે તો મેચ જોવાનો બહુ શોખ છે, જ્યારે બી મોકો મળે છે અમે તો અહીંયા જોવા આવીએ છીએ, જ્યારે બી અમારે સગવડ થાય છે ત્યારે આવીએ છીએ અમે, અને મેચનો ક્રિકેટનો તો શોખ છે અમારે, નાનપણથી શોખ છે. તમે ક્રિકેટ જોવો? નાનપણથી શોખ છે, એટલે આજે અમે 2-3 દોસ્તાર ભેગા મળીને આવ્યા છે અહીંયા. અમારી સાથે બીજા એક દર્શક મિત્ર પ્રેક્ષક જોડાઈ ગયા છે, જે મુંબઈથી સ્પેશિયલ આજે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ જોવા આવ્યા છે. આપણે તેમની પાસેથી જાણીશું કે તેમનો ઉત્સાહ કેવો છે, અમદાવાદમાં ક્યારે આવ્યા છે અને આજે કઈ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. સૌથી પહેલાં તો આપનું નામ જણાવો. મારું નામ તેજસ ઠક્કર છે, હું મુંબઈથી આવી રહ્યો છું. અમે આજે સવારના જ મુંબઈથી આવ્યા છે અને પછી અહીંયા સીધું મેચ જોવા માટે આવ્યા છે. બહુ ઉત્સાહ છે, અમે ઇંગ્લેન્ડની ટીમને સપોર્ટ કરીએ છીએ કે ઇંગ્લેન્ડની ટીમ સારું રમીને આ મેચ જીતી જાય. તમે ભાઈબંધ અમદાવાદના છો? ના, અમે મુંબઈના છે ભાઈબંધ, પણ અહીંયા અમદાવાદ મેચ જોવા માટે જ સ્પેશિયલી આવ્યા છે. આપ જેવી કે આપ ઇન્ડિયન ગુજરાતી છો, બરાબર છો, તો પણ લાગો તો તમે ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડના? હા, બરાબર, મારો લુક થોડો એવો જ છે, એટલે હું ઇંગ્લેન્ડની ટીમને સપોર્ટ કરી રહ્યો છું. અમારી સાથે જે ઉભા છે, જેવું કહી રહ્યા છે કે મારો લુક ઇંગ્લેન્ડ ટાઈપનો આવે છે, એટલે હું ઇંગ્લેન્ડ ટીમને સપોર્ટ કરવા આવ્યો છું. આપ ક્યાંથી? મુંબઈથી? હું મુંબઈથી જ આવું છું. મારું નામ કેતન ઠક્કર છે, આ મારા મોટા ભાઈ છે, આ મારો ભત્રીજો છે, અને એમને ખાસ કીધું કે આપણે બધા સાથે પ્રોગ્રામ કરીએ, એટલે મેચ જોવા માટે હું અમદાવાદ બીજી વાર આવું છું, અમદાવાદ આવ્યો નથી હજી સુધી. એટલે તમે ગુજરાતી છો, બરાબર છે, પરંતુ અમદાવાદ સેકન્ડ ટાઈમ આવ્યા છો અત્યારે, અને આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવ્યા છો ફર્સ્ટ ટાઈમ? નહીં, હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું, ખાસ અમે પહેલી વાર જ આવી રહ્યા છે, પહેલી ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે. હા, વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં આ પહેલી વખત આવી રહ્યા? પહેલી વાર આવી રહ્યો છું. રાઈટ, શું કહેવા ઈચ્છો છો કે વડાપ્રધાને આજે વર્લ્ડ કપ સ્ટેડિયમ બનાવ્યું છે, જેને લઈને આખા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક દેશની નામના થઈ છે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ કહી શકાય, તો એ બદલ આપ શું કહેશો? જો સૌપ્રથમ તો એમને એ વસ્તુ સારી છે કે અમદાવાદ જેવા જગ્યાએ બી એમને આટલું મોટું સ્ટેડિયમ બનાવવાનું વિચાર્યું, અને લોકોની ભીડ હવે આવશે, તો લેટ્સ સી, હવે પહેલી મેચ છે એટલે વર્લ્ડ કપની એક્સાઇટમેન્ટ તો હશે જ બધાને. તો સપોર્ટ અત્યારે તો ઇંગ્લેન્ડને જ સપોર્ટ કરી રહ્યા છે અમે ત્રણેવ. આગળ પછી જોઈએ શું છે, કારણ કે 14 તારીખે ઇન્ડિયા ને પાકિસ્તાનની મેચ છે, એવી અહીંયા જ છે, એની બી અમે ટિકિટ માટે પ્રયત્ન તો કરી રહ્યા છે, તો હવે જોઈએ કેટલી જલ્દી એની ટિકિટ મળી જાય છે. શું આવે છે તમને ટિકિટ મેળવવામાં? ટિકિટ મેળવવામાં શું છે કે ઓનલાઈનમાં મળતી નથી ટિકિટો જલ્દીથી,
અને જે વખતે અમે નાખીએ છીએ ત્યારે અમને સફળતાથી ટિકિટ નથી મળી, એ ઇસ્યુ આવી રહ્યો છે. ગવર્નમેન્ટ રેટ મુતાબિક ટિકિટના શું રેટ છે? રેટ રીઝનેબલ છે, રેટમાં કોઈ પ્રોબ્લેમ નથી. મેચના રેટ એકદમ સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એવું પણ ચર્ચામાં આવી રહ્યું છે કે ભાઈ જે દેવી ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે ત્યારે હોટલો અત્યારે બુકિંગ થઈ ગઈ છે, તમામ રહેવા માટે હોટલો નથી, તો ક્યાંક ને ક્યાંક હોસ્પિટલોને પણ હોટલોમાં તબદીલ કરી દેવાય છે, જેના ભાડા 1000 થી લઈને 50-50 હજાર લાખ લાખ રૂપિયા એક ઇન્કમનો ઝરિયો થઈ ગયો. આપને ખ્યાલ હશે એવું અમારા નથી ધ્યાનમાં, અમારા ધ્યાનમાં નથી. એવું ક્યારે આવ્યા છો અમદાવાદ? અડાની શાંતિગ્રામમાં ઘર છે અમારું, અમે અહીંયા રોકાવાના છે. હા, ઓકે. અને કેવો છેલ્લે જણાવી દો અમારા દર્શક મિત્રોને કે આજે કેવો ઉત્સાહ છે, કેવો આનંદ માણશો તમે? અમે એકદમ એન્જોય માટેના મૂડમાં છે. ભલે કોઈ બી ટીમ જીતે પણ એ ભારત માટે ગૌરવ જ રહેશે કે ભાઈ ઇન્ડિયા ભારત જીતવું જોઈએ. ભારત બી જે ફાઇનલમાં જશે એવું અમારી આશા છે કે ભારત ફાઇનલમાં અહીંયા અમદાવાદમાં જે રમાવાની છે એના માટે ભારત જરૂરથી અમે ભારતને બી સપોર્ટ આપે. ઇન્ડિયા સૌથી બેસ્ટ ખેલાડી આપનો કયો? રોહિત શર્મા. રોહિત શર્મા, ગૌતમ ગિલ, ઘણા બધા છે, શુભમન ગિલ છે, શુભમન ગિલ. તો આ હતા અમારા જે દર્શક મિત્રો જે હાલ મુંબઈથી આવી રહ્યા છે, બીજી વખત અમદાવાદ આવી રહ્યા છે. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છે, એમનું એક્સાઇટમેન્ટ છે. તેઓ કહી રહ્યા છે કે વડાપ્રધાને વિશ્વનું જે સૌથી મોટું વર્લ્ડ ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે, ક્યાંક ને ક્યાંક ગર્વ લેવા જેવી બાબત છે. જે અમદાવાદમાં વર્લ્ડ કપની સૌથી મેઇન પહેલી પ્રથમ મેચ છે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને લઈને, જે લઈને તમામ દર્શક મિત્રો દેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે, ત્યારે આજે 2 વાગ્યાની સૌથી પહેલી વર્લ્ડ કપની મેચ ઇન્ડિયાના ભારતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે, ત્યારે એમની પાસેથી આપણે જાણીશું કે ક્યાંથી આવ્યા છે અને આજે એમનો ઉત્સાહ કેવો છે. સૌથી પહેલે તો આપ કહાં સે આયો બતાઈએ? કોટા રાજસ્થાન. કૈસા ઉત્સાહ હૈ આજ આપ? બહુત એનર્જી હૈ, એકદમ 100% લેવલ. વર્લ્ડ કપ હોને જા રહા હૈ. ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ. અત્યારે જે રીતે દર્શક મિત્રો આજે સૌ ઉત્સાહી છે, લેકિન આજે ઇન્ડિયા કા મેચ નહીં હૈ. હા, ન્યૂઝીલેન્ડ ઇન્ડિયા મેં હો રહા હૈ, ઇન્ડિયા હમારે લિયે બેસ્ટ હૈ, ન્યૂઝીલેન્ડ કો સપોર્ટ કરેગા. ન્યૂઝીલેન્ડ. મતલબ કે આજ અમદાવાદ મેં યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહેલી બાર આપ મેચ દેખને આયે હૈ કે પહેલે ભી? પહેલી બાર, ફર્સ્ટ ટાઈમ, ફુલ એન્જોયમેન્ટ. પહેલી બાર આયે ઇસીલિયે ઇતના એક્સાઇટમેન્ટ હૈ. જૈસે કે યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ કા સબસે બડા વર્લ્ડ કપ મતલબ સ્ટેડિયમ જો અમદાવાદ મેં બના હુઆ હૈ તો ઉસકો લેકર કે આપકો મતલબ ગર્વ ફીલ હો રહા હૈ? હા, બિલકુલ બિલકુલ ગર્વ હૈ કે હમારે ઇન્ડિયા મેં નહીં, હમારે ગુજરાત કે અંદર ઇતના બડા સ્ટેડિયમ હૈ. વર્લ્ડ કપ કી શરૂઆત યહાં સે હો રહી હૈ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સે, ઓર હમ યહાં ન્યૂઝીલેન્ડ કો સપોર્ટ કરને આયે હૈ. લાસ્ટ ટાઈમ ન્યૂઝીલેન્ડ રહે ગયા થા, ઇસ બાર ઇંગ્લેન્ડ કો હરા કે ન્યૂઝીલેન્ડ અપની પૂરી કસર કર લેગા. ફાઇનલ ઇન્ડિયા ઓર ન્યૂઝીલેન્ડ કે બીચ મેં હો? યસ. એસા ક્યા હૈ કે ભાઈ ઇંગ્લેન્ડ હો યા ન્યૂઝીલેન્ડ કો, ન્યૂઝીલેન્ડ કો સપોર્ટ કરને કી વજહ ક્યા હૈ? દો બાર વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ને હમારે દેશ કે ઉપર રાજ કિયા ઇતને સાલો તક, ઇસલિયે હમ આજ તો ઉસકો હરાયેંગે. દેશભક્તિ ઉસકો પહેલના હી હૈ. અચ્છે છે, આપકા ક્યા કહેંગે? ઇંગ્લેન્ડ અભી તક વર્લ્ડ કપ નહીં જીતા સર. ન્યૂઝીલેન્ડ 2015 ઓર 2019 કા ફાઇનલ મેં ગયા સર. 2015 ઓર 2019 કા ન્યૂઝીલેન્ડ ફાઇનલ હાર ચુકી થી, ઇસલિયે ન્યૂઝીલેન્ડ કા સપોર્ટ કરના હૈ, બટ મેં ઇન્ડિયા કા સપોર્ટ કર રહા હું. ઇન્ડિયા કો ક્યું સપોર્ટ કર રહે હૈ ભઈ? હમ ચાહતે હૈ કે ન્યૂઝીલેન્ડ ઓર ઇન્ડિયા કે બીચ મેં ફાઇનલ હો. ન્યૂઝીલેન્ડ અગર ન્યૂઝીલેન્ડ ઓર ઇન્ડિયા કા ફાઇનલ મેં મેચ હોતા હૈ તો ઇન્ડિયા વિલ વિન. પાકિસ્તાન તો પહેલે ફાઇનલ તો પાકિસ્તાન ઓર ઇન્ડિયા કા હોના ચાહિયે, ઉસકા રોમાન્સ હી અલગ હૈ. ક્યા કહેના ચાહતે હૈ પાકિસ્તાન કે લિયે? પાકિસ્તાન કે સાથ વૈસે તો ઇન્ડિયા કા બહોત અચ્છા મેચ હો રહા હૈ, લેકિન પાકિસ્તાન કો પહેલે રાઉન્ડ મેં હરા કે બહાર કરવા દો આપ. અમારે સાથ જો દર્શક મિત્ર જોડાયા છે તેઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનને પહેલા જ રાઉન્ડ થી બહાર કરવું જોઈએ, કારણ કે અમે લોકો ભારતના પ્રેક્ષક છીએ, ઇન્ડિયાના સમર્થક છીએ, પરંતુ આજે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની મેચ છે તો અમે ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરીએ છીએ, કારણ કે ઇંગ્લેન્ડે ભારત દેશ ઉપર 200 વર્ષ રાજ કર્યું હતું. ક્યાંક ને ક્યાંક આજે અમે ન્યૂઝીલેન્ડને સપોર્ટ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આવનારા સમયમાં ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયા વચ્ચે ફાઇનલ થાય, ત્યારે અમારી સાથે બીજા પ્રેક્ષક મિત્રો જોડાઈ ગયા છે, એમની પાસે કેસા ઉત્સાહ કહેના ચાહતે હૈ આજ કી મેચ? આજ જોશ બટલર શતક મારને વાલા હૈ. ઓર કૌન સે આપકે મતલબ આજ જો ખેલાડી હૈ ન્યૂઝીલેન્ડ મેં તો કૌન સે ફેવરિટ હૈ? વિરાટ કોહલી. કે વિલિયમસન કા ચોટિલ હૈ, કે વિલિયમસન બેસ્ટ પ્લેયર હૈ. અનફોર્ચ્યુનેટ પર આજ તો કેન વિલિયમસન ખેલેગા હી નહીં.
अनफॉर्चुनेटली केन विलियमसन आज खेल नहीं रहा है, पर हम न्यूजीलैंड को ही सपोर्ट करेंगे। कम ऑन बॉय, हमारे साथ दर्शक सर चाहते हैं इंडिया इंडिया न्यूजीलैंड फाइनल में जो है वर्ल्ड कप फाइनल इंडिया न्यूजीलैंड। ये वर्ल्ड कप 12 साल बाद हो रहा है इंडिया में और विराट कोहली मैन ऑफ द टूर्नामेंट रहने वाला है। कम ऑन बॉय, हेलो, बहुत अच्छी बात है भाई, हम लोग भारत की जय, भारत का जय। आपका हेलो हेलो दोसी बैकपैक ऑन YouTube, फॉलो मी। અમારી સાથે એક્સાઇટેડ હી વોઝ વેરી એક્સાઇટેડ તમામ દર્શક મિત્રો જોડાઈ ગયા છે, જે ફોરેન થી પણ આયા છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ન્યુઝીલેન્ડ ને ઇંગ્લેન્ડ ને સપોર્ટ કરી રહ્યા છે। તો આજે જોવાનું એ રહ્યું કે ન્યુઝીલેન્ડ જીતે છે કે ઇંગ્લેન્ડ, કારણ કે અત્યારે લોકો જે પ્રેક્ષકો આવ્યા છે તેમનો ઉત્સાહ ક્યાંક ને ક્યાંક જોશ હાઈ છે। એકવાર હજી નારો લગાડી દેજો, ભારત માતા કી જય, વંદે માતરમ, હે ભારત માતા કી જય। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમદાવાદ શહેરમાં વર્લ્ડ કપની પ્રથમ ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે, ત્યારે સવારથી જ લોકો સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશમાંથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હાલ આવી રહ્યા છે, જેની અત્યારે સવારથી સિક્યોરિટીની એન્ટ્રી કરવામાં આવી રહી છે। સાથે સાથે જે બહારથી લોકો આવી રહ્યા છે એમણે સૌથી પહેલાં એન્ટ્રી લીધી છે। અમે અત્યારે આવી પહોંચ્યા છીએ અમદાવાદ શહેરના જે મોઢેરા જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તેના બે નંબરના ગેટ ઉપર। સામાન્ય લોકો તમામ લોકોની ગેટ એક અને બેમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે, ત્યારે તમે જોઈ શકો છો। અમારા કેમેરામેને વિનંતી કરીશ કે સમગ્ર ગેટ અને તમામ તેની એન્ટ્રી બતાવે। હાલ તો તમામ પોલીસ અધિકારીઓની સિક્યોરિટી સાથે હાલ ગોઠવી દેવામાં આવી છે, બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। તમામ વર્લ્ડ કપની જે તૈયારીઓ છે પૂર્ણ થઈ ચૂકી છે, બંને ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના તમામ ખેલાડીઓ અત્યારે હાલ અમદાવાદ પહોંચી ગયા છે તમામ। ત્યારે આપણે અહીંના સુપરવાઇઝર જે અમુક યુવાનો ઊભા છે તેમની પાસેથી જાણીશું સમગ્ર કેવી અત્યારે તૈયારીઓ છે। સૌથી પહેલાં આપનું નામ જણાવશો? મારું નામ જય ગોર્ધનભાઈ ગોઠડિયા છે। કેટલા ગેટ છે અને તમામ સિક્યુરિટી કેવી રીતે ગોઠવવામાં આવી છે ટિકિટ ચેકિંગ? ટોટલ 3 ગેટ છે, ટોટલ 4 ગેટ છે, પણ 2 ગેટની અંદર પીપલને આવવાનું છે અને 1 ગેટ ઉપરથી વીઆઈપીની એન્ટ્રી છે। અને અંદાજિત કેટલા આજે સમગ્ર ક્રિકેટનું સ્ટેડિયમ છે ફૂલ તમને લાગે છે કે થઈ જશે? આજે ઓલમોસ્ટ 50% તો ભરેલું જ છે, કારણ કે આજે ફૂલ તો છે જ નહીં, કારણ કે 50% જેટલું ભરેલું છે। ટિકિટના રેટ શું છે ગવર્નમેન્ટને? 1000 રૂપિયાથી ચાલુ થઈને મેક્સિમમ 25,000થી પણ વધારે હોઈ શકે છે। ઓકે, અમારી સાથે બીજા પણ એક વ્યક્તિ અહીંયા જે સિક્યુરિટી ચેકિંગ કરી રહ્યા છે, આપ આજે મેચ જોવા આવ્યા છો? હા, મેચ જોવા આવ્યા છે। તો કેવો ઉત્સાહ છે અને આતુરતાથી? એકદમ જબરજસ્ત ઉત્સાહ છે, ઇટ્સ અ બિગ ઇવેન્ટ ફોર ઇન્ડિયા, ઇટ્સ અ વર્લ્ડ કપ ઇન ઇન્ડિયા। અને આપનું નામ શું છે? મારું નામ હાર્દિક જાની છે। ક્યાંથી આવ્યા તમે? બોપલથી આવું છું। ઓકે, તો આજે કોની મેચ જોવા આવ્યા છો, કઈ ટીમને તમે સપોર્ટ કરો? હું ઇંગ્લેન્ડને સપોર્ટ કરું છું। ઓકે, તો આપનું નામ શું છે બેટા? મારું નામ પ્રાંજન જાની છે। કઈ ટીમને સપોર્ટ કરો છો તમે? ન્યુઝીલેન્ડ। ઓકે, તો ન્યુઝીલેન્ડમાં કયા પ્લેયર તમારા ફેવરિટ છે? ગ્લેન ફિલિપ્સ। શું વાત છે, તો આજે ન્યુઝીલેન્ડ જીતશે? હા। બીજી ક્યારે મેચ જોવા આવશો? હવે ઓસ્ટ્રેલિયા વર્સિસ ઇંગ્લેન્ડ વાળી, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે 14 તારીખે, આવશો? ટિકિટ નથી મળી, ટિકિટ નથી, ટિકિટ ન મળવાનું કારણ શું? ખબર નહીં શું પ્રોબ્લેમ છે, આઈ ડોન્ટ નો, પણ બહુ પ્રોબ્લેમ છે ટિકિટનો। અમે લોકો ખાસા ટાઈમથી ટિકિટ માટે પણ અમે 2-3 ઇવેન્ટ્સ માટે પણ ટ્રાય કરી, પણ ટિકિટ મળી નથી અમને। અને કેવો ઉત્સાહ, આજે તમારો ઉત્સાહ જણાવી દો મેચ જોવાનો, કારણ કે ક્રિકેટના જે ખેલાડીઓ છે અમદાવાદમાં આવી પહોંચ્યા છે, અત્યારે હોટલમાં રોકાયા છે, 2 વાગ્યાની આસપાસ ક્રિકેટ મેચ શરૂ થવા જઈ રહી છે, તો કેવા ઉત્સાહ છે અંદર કે આજે તમને કેવું ફીલ થયું? બહુ ખૂબ જ ઉત્સાહથી અમને આજે મેચ આ લાવવા આપણને મળ્યો છે, એ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણા મોદી સાહેબના ઓલામાં। બહુ હું તો બસ ઇઝ બિગ અચીવમેન્ટ ફોર ઇન્ડિયા, ચીયર્સ ફોર મોદીજી, થેન્ક યુ। તો અમારી સાથે જે પ્રેક્ષક જોડાયા હતા તે આજે ઇંગ્લેન્ડ અને જે ન્યૂઝીલેન્ડ છે તેમની મેચ જોવા હતા આવ્યા હતા, તેમણે કહ્યું છે ચીયર્સ ફોર ઇન્ડિયા। સૌથી પ્રથમ તો વડાપ્રધાન મોદીએ જે ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે તે અમને મેચ જોવાનો લહાવો મળ્યો છે। અહીંયા અમારી સાથે પ્રેક્ષકો જે જોડાઈ રહ્યા છે તેમણે લખ્યું છે વી આર હિયર ફોર બેન સ્ટોર્સ એન્ડ કેન વિલિયમસન। તો જે રીતે આમનું પોસ્ટર છે ક્યાંક ને ક્યાંક એમની પાસેથી જ જાણીશું કે કેવા પ્રકારનું શું છે, શું આપ સંદેશ આપવા માંગો? વિરાટ કોહલી, વિરાટ કોહલી, ઓકે, કેસે મતલબ વિરાટ કોહલી મે ક્યા મતલબ ક્રેજી એકદમ 70 ફિટનેસ ફ્રી કેસ હી હેઝ સ્કોર 77 સેન્ચુરી। હિન્દી મે બાત કરી કે આપ ક્યા મેસેજ દેના ચાહતે હૈ?
मैं हम यहाँ अभी तो हमको टिकट नहीं मिला इंडिया टीम का, इसलिए दूसरी टीम का मैच देखने आए हैं और अभी हम न्यूजीलैंड टीम को सपोर्ट करेंगे। कहाँ से आ रहे हैं? स्पोर्ट्स पूरी कम्युनिटी को जोड़ता है, लोगबागों को मिलने का मौसम बनता है, सभी लोगबाग आते हैं, बातचीत करते हैं, सौहार्द बढ़ता है। हमारे नरेंद्र मोदी जी भी इसी दिशा में कदम बढ़ा रहे हैं, देश को जोड़ रहे हैं। अभी आपने देखा G20 सफल आयोजन हुआ, कितनी बड़ी विश्व को एक सौगात दी, और अभी वर्ल्ड कप होने जा रहा है पूरा एकदम सिक्योरिटी के साथ। पाकिस्तान की टीम भी आई हुई है, बांग्लादेश की भी आई है, साउथ अफ्रीका, सबको सिक्योरिटी दे रखी है। एक नंबर मजा आने वाला है, ये महीना पूरा वर्ल्ड कप के नाम रहने वाला है। क्या बात है, उन्होंने बोला ये महीना पूरा वर्ल्ड कप के नाम होने वाला है। और खास करीने तमने जणावी दिए कि आज नरेंद्र मोदी क्रिकेट स्टेडियम छे, जेने प्रेक्षकों वडाप्रधान नो गर्व लई रह्या छे। तो कही रह्या छे कि आपणा माटे गर्वनी वात छे कि जेने लईने आ लहावो अमने जोवा मळ्यो छे। अने वडाप्रधानना नामनुं स्टेडियम छे, क्यांक ने क्यांक वर्ल्डनुं सौथी मोटुं स्टेडियम छे, जाणी छुं आमनी पासेथी। आप राजस्थान से आए हो तो आज का आपका टिकट मिला है कि नहीं मिला है? आज का हमने पहले ही टिकट करवा लिया था, हम जयपुर राजस्थान से आए हुए हैं और हम स्पेशली फेवर कर रहे हैं। हम आज न्यूजीलैंड को सपोर्ट करने आए हैं यहाँ, और हम तो कौन सी टीम जीतेगी आज? न्यूजीलैंड जीतने के ज़्यादा आसार है क्योंकि बेन स्टोक्स नहीं खेल रहा है आज इंग्लैंड टीम से, जो उनका मेन खिलाड़ी है, और हम आज पूरा चीयर न्यूजीलैंड टीम को करेंगे। आप इंडियन टीम को सपोर्ट कर रहे हो? इंडियन टीम को तो हमारा दिल जान सब है, इंडियन टीम हमारा रोहित शर्मा, हमारा विराट कोहली, उनके लिए तो कुछ भी है, लेकिन क्या करें, हमको टिकट नहीं मिला इंडिया टीम। पूरे वर्ल्ड में झंडा फहराने वाले इंडिया का नाम को जीत के दिखाएंगे, इंडिया में हमारी सेंचुरी उठने वाली है अब की बार। ये जो पाकिस्तान इंडिया का मैच आ रहा है उसका टिकट मिल चुका है? उसका नहीं मिला उसका यार, उसमें मैं आपसे आपके माध्यम से शिकायत करना चाहता हूँ कि जो क्रेजी फैन है उनको तो टिकट नहीं मिला है, बाकी के कॉर्पोरेट के माध्यम से टिकटों की 2 मिनट के अंदर सारी सेल हो गई है। मतलब इसमें ऐसा होता है कि आप होटल में जाओ तो आपसे वो 30,000-25,000 जितने भी लेंगे तो उसमें उनका एक रूम का रहने का रहता है और टिकट देते हैं। तो मतलब जो क्रेजी फैन है उनको वो टिकट नहीं मिले हैं, मतलब पैसे वालों ने वो सारे टिकट बिक गए। तो उसमें मतलब ऐसे कह सकते हैं कि टिकटों की कालाबाजारी हो रही है? कालाबाजारी जबरदस्त कुछ, ये भी जो अपने बिन्नी स्टोक है उन्होंने भी इस बात को बताया कि ऐसा कालाबाजारी हो रही है। तो हमारी साथ बीजा एक प्रेक्षक पण जोड़ाई गया छे, तेमनी पासे थी आपणे जाणीशुं। आप मैच जोवा आया छो? हाँ, मैं नागपुर से। नागपुर से आप मैच देखने गए? फर्स्ट मैच है वर्ल्ड कप का? अच्छा, तो आप वर्ल्ड का सबसे बड़ा स्टेडियम है नरेंद्र मोदी स्टेडियम, वो आप खास करके आज स्टेडियम देखने आए हो? इंडिया के मैच का तो टिकट मिला नहीं, मिला अब ये देखने आए, स्टेडियम भी देखना हो जाता और मैच भी देखना। पहली बार आए अहमदाबाद? हाँ, अहमदाबाद पहली बार आए। ओके, आप कहाँ, जयपुर से आए हुए? नहीं, नागपुर से। नागपुर से? ओके, महाराष्ट्र से आए। तो ये पहली बार आप यहाँ पे आए हो? पहली बार आए, पहली बार। कोई टीम को तो सपोर्ट करते होंगे आप? अब यहाँ इंजॉय करने के हिसाब से आए, अभी अपनी टीम तो है नहीं, इंग्लैंड न्यूजीलैंड है, वैसी ऐसा समझो स्टेडियम देखने आए। ओके, आप कहाँ से आए हुए? हम तीन दोस्त हैं उड़ीसा से। हमको भी एज यूजुअल इंडिया का टिकट मिला नहीं बहुत मुश्किल से, तो ये भी टिकट जो मिला है मैं न्यूजीलैंड को सपोर्ट कर रहा हूँ, मेरे दो दोस्त इंग्लैंड को सपोर्ट कर रहे हैं। हाँ जी, इस बार देखिए जैसे अभी इंडिया हमारा खुद का टीम है लेकिन टिकट नहीं मिला, बट टिकट का स्पिरिट तो सब में है, तो इसलिए फर्स्ट मैच देखने आ गए। जैसे कि लास्ट वर्ल्ड कप का एक काइंड ऑफ रीमैच बोल सकते हैं, और पिछला वर्ल्ड कप थोड़ा लोग बोलते हैं अनफेयर था, तो इस बार देख रहे हैं कौन जीतेगा। प्लस ये दो टीम टॉप टू टीम में आ जाएंगे, तो हम चाहेंगे कि इनमें से कोई एक टीम इंडिया के साथ खेले फाइनल, तो हम चाहेंगे, तो इसलिए देखना चाहेंगे कैसे टीम के साथ इंडिया खेलेगा फाइनल। आप अहमदाबाद पहली बार आए हुए हैं? पहली बार आए हैं, और इधर 7 दिन से रुके हुए हम तीनों सिर्फ मैच को देखने के लिए, इतना ही क्रिकेट का स्पिरिट, इतना ही जज्बा। तो एक बात है, हमको पता है इंग्लैंड जाएगा फाइनल और इंडिया जा रहा है फाइनल, तो ये प्री फाइनल का मैच देखने के लिए इंडिया इंग्लैंड का आ गए। और एक बात है, न्यूजीलैंड और इंग्लैंड के क्रिकेटर्स को गर्मी का एहसास अभी होगा जो इंडियंस को ऑलरेडी पता है, तो ये उनके लिए एक नया चैलेंज होने वाला है। तो आपने ये जो आपने जो कलर किया, पेंट किया, ये क्या है? ये वो इंग्लैंड को सपोर्ट करने के लिए उसका जर्सी पहने हुए हैं, देख लो, बटलर का, और उसको सपोर्ट करने के आए हैं पर इंग्लैंड को इतने दूर से। इंग्लैंड में बटलर खिलाड़ी वो आपका फेवरेट है? फेवरेट का तो नहीं मिला, बेन स्टोक्स का, उसका तो नहीं मिला, पर जो मिला उसको ले लिया बस इंग्लैंड को दिखाने के लिए। आप मतलब अहमदाबाद पहली बार आए हुए हैं कि ये मैच देखने पहली बार आए हैं? कैसा लगा आपको अहमदाबाद? माहौल ठीक है, अच्छा है, पहले 2 दिन आके दिखे थे उतना अच्छा माहौल नहीं था, इतना सजावट नहीं था, आज थोड़ा लग रहा है लोग है, क्राउड है, पर जो इंडिया पाकिस्तान नेक्स्ट वीक जो है वो सबसे अच्छा होने वाला लग रहा है पूरा देख के। आप कहाँ से आ रहे हैं? हम जयपुर से आ रहे हैं। ओके, तो आप पहली बार आ रहे हैं मैच देखने की? पहली बार आ रहे हैं। अहमदाबाद आ गए? अहमदाबाद आते रहे। कितने दिनों से आप यहाँ रुके हुए? हम लोग आज सुबह आए हैं। ओके, तो कौन सी टीम को आप सपोर्ट कर रहे हैं? सर हम दोनों को ही कर रहे हैं, हम अच्छे क्रिकेट को सपोर्ट करने आए हैं। और जो इंडिया पाकिस्तान का मैच है 14 तारीख को यहीं पे? हाँ, उसका टिकट मिला है क्या है? अभी ट्राई कर रहे हैं सर, आपके पास कोई हो तो बता दो। जैसे कि हमको बोला गया इन्होंने कि हम मैच देखने का ट्राई कर रहे हैं, टिकट का ट्राई कर रहे हैं, वो कह बोल रहे हैं कि जैसे आपके पास हो तो बताए, क्योंकि इसका एनु कारण मुख्य ये है कि टिकटोनी अत्यारे जे बुकिंग से हद करता वधारे बुकिंग थई छे, टिकटो नथी मळती, क्यांक ने क्यांक प्रेक्षको एना माटे बीजी मेचो दो अहमदाबाद आवी रह्या छे, ત્યારે આમની પાસેથી જાણીશું। જૈસે કે આપ યહાં પે આયે હુએ હો,
तो किस कौन सी टीम को आप सपोर्ट कर रहे हो? मैं इंग्लैंड। न्यूजीलैंड 2019 का बदला लेना है न्यूजीलैंड को। कैसे बदला, मतलब क्या हुआ 2019 में? इंग्लैंड ने वर्ल्ड कप मारा था, तो मेरी एक इच्छा है कि न्यूजीलैंड उनका बदला ले, क्योंकि एक सपोर्ट एक न्यूजीलैंड। बट बाहर तो इंडिया, और इंडिया की मैच जैसे जब होगी तो आप क्या चाहते हो कि इंडिया जीते या इंडिया को सपोर्ट करते हो? नहीं, हम तो इंडिया है, इंडियन ही है और इंडिया का सपोर्ट करते। कौन सा फेवरेट खिलाड़ी है आपका इस बार क्रिकेट में? न्यूजीलैंड क्या, इंडिया है? इंडिया में कौन? इंडिया में सबसे मेरा फेवरेट खिलाड़ी रोहित शर्मा। ओके, तो कैसा उत्साह है आज यहाँ पे पहुंचे हुए? बहुत उत्साह है, एक थोड़ी निराशा तो है, जो एक पाकिस्तान इंडिया का मैच का टिकट नहीं मिला है, और तो मुमकिन ही है एक, क्योंकि वो तो लगा ही मुझे नहीं मिलेगा करके, पर एक इच्छा है, एक पहला मैच न्यूजीलैंड के तरफ से एक देखे मैच। हमारे साथ दूसरे भी एक प्रेक्षक है। मैडम, आप कहाँ से आए हुए? हरियाणा, हिसार हरियाणा से। ओके, तो पहली बार आए हुए अहमदाबाद? बिल्कुल, क्रिकेट देखने ही फर्स्ट टाइम आई हूँ, वो भी मतलब अहमदाबाद में भी फर्स्ट टाइम, मैच भी फर्स्ट टाइम देखने आई हूँ, और वो भी वर्ल्ड के सबसे बड़े स्टेडियम में है, तो मतलब मैं सुपर एक्साइटेड हूँ। तो कौन सी टीम को आप सपोर्ट कर रहे हैं? इंडिया। आज तो इंडिया नहीं है। हाँ नहीं है, तो दूसरी साइड एक और भी है इंग्लैंड, वो भी कर लेंगे। चलो, उत्साह है आपका? उत्साह बहुत है, चल चल के आए हैं, थोड़ा थक भी गए हैं, बट फिर भी बहुत एक्साइटेड है। सोलो जर्नी करके आना और इस मैच को देखना एक अपने आप में मेरे लिए तो अचीवमेंट है। मैं कल ही आई ओवरनाइट जर्नी करके, बस स्पेशल मैच को देखने के लिए हरियाणा से। तो आ हता हमारा दर्शक मित्रों, जिमनो आपने उत्साह जो है, अमुक लोग इंग्लैंड ने सपोर्ट कर रहा है, अमुक लोग न्यूजीलैंड ने सपोर्ट कर रहा है, एवं कही रहा है कि हमें जो भारत पाकिस्तानी जो मैचों से तेनी टिकटों नहीं मिली रही, क्या क्या टिकटों हमने जो है क्या क्या ब्लैक में टिकट वेचावा पर मुद्दों हाल उठी रो है। आसपास में तमाम जटली होटलों से तेमा पण काळाबजारी चाली रही है, तमाम होटलों में टिकट न मळता, क्या क्या हॉस्पिटलों में पण रूम बुक करवामां आवी रह्या छे, ते तमाम तो हाल तपास थई रही है। हाल गेट नंबर बे उपर अमे उभा छे, एक बाद एक प्रेक्षकों आवी रह्या छे। थोड़ी ज वार में इंग्लैंड अने न्यूजीलैंड नी वर्ल्ड कप नी पहली मैच शुरू थवा जई रही छे। केमेरामेन सुधीर साथे कमलेश ओईडा, न्यूज़ फॉर इंडिया, अमदावाद।